શહેરમાં મેઘરાજા માનમુકીને વરસી રહ્યા છે. સુરત શહેર તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે ચકાતનાકા વ્રજ ચોકમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ આવ્યા છે. સુરતમાં ભારે વરસાદના પગલે જિલ્લાના ડેમોમાં પાણીની આવક થવા પામી છે. આંબલી ડેમના 2 દરવાજા 45 મીટર ખોલવામાં આવ્યા છે. પાણી છોડવાના કારણે માંડવી તાલુકાના 27 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. આંબલી ડેમમાંથી પાણી છોડવાના પગલે ડેમ નજીક આવતા ગામોને સાવધ કરાયા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અતિભારે વરસાદને લઈને સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદને લઈને માંગરોળ માંડવીના રાજ્ય ધોરીમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. માંગરોળના કેમચા રસ્તાથી માંડવી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાઈ ગયેલા આ નજરે પડી રહ્યા છે. ભાતકોલથી કોથવા જતા માર્ગ પાણીમાં ગરકાવ છે. માંડવીના તળકેશ્વર નજીક માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે. સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે. ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાડીએ વરસાદી પાણી લેવાનું બંધ કરતા ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે. લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે. કમર અને કેડસમાં પાણી ભરાતા 141 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈ સુરતમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી જે રીતે ધીરે ધીરે ખાડી મારફત સુરતની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે, જેને લઈને ખાડીઓ ઓવરફ્લો થઈ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ખાડી ઓવરફ્લો થતાની સાથે હવે આ પાણી રસ્તા ઉપર આવવા માંડ્યા છે. લોકોના મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે આ પાણી રસ્તા પર આવતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થાય તેવી પરિસ્થિતિ છે. સમગ્ર લીંબાયત વિસ્તાર છે એ પાણીમાં ધીરે ધીરે ગરકાવ થઈ રહ્યું છે. ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે, તેને લઈને મહાનગરપાલિકાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા. 100 કરતાં વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કહી શકાય છે કે રોડની એક બાજુ એટલે કે જમણી બાજુનો પટ્ટો જો કેમેરામેનને કંઈક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જમણી બાજુનો વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ધીરે ધીરે આ ખાડીનું પાણી હવે મેઇન રોડ પર આવતા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે, ત્યારે કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે. સુરત ગ્રામ્ય હોય સુરત સિટીમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હવે ધીરે ધીરે મુસીબતો વધી રહી હોય તેવા નજારા સુરતમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યું છે. માંડવીના તોગાપુર ગામે ખાડીમાં પૂર આવ્યા છે. ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા છે. વાવ્યા ખાડીમાં પાણીનો ભારે આવક જોવા મળી રહી છે. તોગાપુર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાવ્યા ખાડીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. માંડવીના તોગાપુર ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે સુરતના આ દ્રશ્યો, ઘણા વિસ્તારોથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાવ્યા ખાડીમાં પૂરની સ્થિતિ છે. ઘણા નદી નાળા પણ છલકાઈ આવ્યા છે. માંડવીના તોગાપુર ગામે વરસાદે પાણી ફરી વળ્યા છે. લોકોના વનજવનમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. વાવ્યા ખાડીમાં પાણીની ભારે આવક થતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સુરત માંડવીના પાતાલ ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. ગામ નજીક આવેલા ગરનાળા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા રસ્તો ધોવાયો છે. પાણી ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે. માંડવીના પાતાલ ગામે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત છે. સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે. ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે મહાનગરપાલિકાઓએ ફાયર વિભાગ ખડા પગે લોકોની મદદ માટે ઊભા છે. ત્યારે આપણી સાથે મહાનગરપાલિકાના અધિકારીથી લઈ ફાયરના અધિકારી આપણે સીધા વાત કરીશું. સાહેબ, સૌપ્રથમ આપનું નામ? જયસુખભાઈ રાઠોડ.
જય સુખભાઈ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર, સાઉથ ઇસ્ટર્ન. પરિસ્થિતિ છે અહીંયા, કયા પ્રકારની કામગીરી? અહીંયા આપણે રેસ્ક્યુ માટે આયોજન કરેલું છે, જેમાં 10 ટ્રક મંગાવેલા છે, 3 ટ્રેક્ટર છે. ઇવન લીંબાયત ઝોનના રસ્તા વિભાગના તથા દબાણ આપણે ત્યાં ડ્રેનેજના સ્ટાફની અહીંયા સ્ટેન્ડ બાય મૂકેલા છે. જરૂર પ્રમાણે ડુંભા સ્કૂલ પાસે રેસ્ક્યુ માટેનું રિલીફ સેન્ટર બી આપણે ચાલુ કરેલું છે. કેટલા લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં? હમણાં કોઈ રેસ્ક્યુ કરવામાં આવેલ નથી, પરંતુ જે લોકો રેસ્ક્યુ થવા માગશે એ લોકોને આપણે ત્યાં ડુંભાલમાં સ્કૂલમાં ત્યાં એ લોકોને રેસ્ક્યુ કરીશું. બિલકુલ, મહાનગરપાલિકાના અધિકારીઓ ધીરે ધીરે પહોંચી રહ્યા છે, કારણ કે જે રીતે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, સતત લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રસ્તા પર પાણી વધી રહ્યા છે, ત્યારે અધિકારીઓની ટીમો પહોંચી છે. ફાયરના અધિકારી બી આપણી સાથે છે, આપણે પહેલાં ફાયરના અધિકારી સાથે વાત કરીશું. કૃષ્ણ મોડ સાહેબ, શું કહેશો? બોટ ઉતારવામાં આવી છે? હા, બોટ ઉતારવામાં આવી છે, કાર્યવાહી ચાલુ છે. જેને સ્થળાંતર કરવું છે તેને કરી આપીશું. સતત પાણી વધી રહ્યું છે? હા, સતત પાણી વધી રહ્યું છે. આપણે આપણી ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ ખડે પગે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન તેમજ સ્થળાંતર માટે તૈયાર છે. આપણે સજ્જો સામાન જોડે આપણે તૈયાર છે. ધીરે ધીરે પાણી હવે ખાડીમાંથી મેઇન રોડ ઉપર આવી રહ્યા છે, મકાનો ગરકાવ છે. હા, એ થયું છે થોડું, પણ જો એમને બહાર આવવું હશે તો આપણે 100% એમને બહાર કાઢી આવવા માટે આપણી બોટ અહીંયા તૈનાત છે. બિલકુલ, ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે, તમામ લોકો હવે રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કરી રહ્યા છે. ધીરે ધીરે કહી શકાય લીંબાયતની પરિસ્થિતિ બગડી રહી છે, હજારોની સંખ્યામાં રહેતા લોકોના મકાન પાણીમાં ગરકાવ છે, રહેવા સરસામાન પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે કહી શકાય કે નીચે પાણી અને ઉપરથી સતત વરસી રહેલા વરસાદને લઈને સુરતના લીંબાયત વિસ્તારના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, News18 ગુજરાતી, સુરત. તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. સવારે 6 વાગ્યા સુધીમાં તાપી જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરીએ તો વ્યારામાં 6.96 ઇંચ, ડોલવણમાં 6.4 ઇંચ, સોનગઢમાં 5.52 ઇંચ વરસાદ નોંધાયો છે. વાલુડમાં 4.4 ઇંચ, ઉચ્છલમાં 2.76 ઇંચ, કુકરમુંડામાં 0.72 ઇંચ અને નિઝરમાં 0.36 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના ઉકાઈ ડેમમાં હાલ 31,206 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે જાવક 600 ક્યુસેક છે. પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 314.68 ફૂટ ઉપર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. બે કલાકમાં ભરૂચમાં વરસાદની તોફાની બેટિંગ સામે આવી. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઝઘડિયામાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ થયો. અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો આ તરફ નવસારીના દરિયાના ભારે કરંટના દ્રશ્યો સામે આવ્યા છે. દરિયામાં કરંટ વધતા ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા છે. વાસી બોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા છે. દરિયાના પાણી ગામમાં પ્રવેશતા ગામના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો. પ્રોટેક્શન વોલ ન બનતા ગામ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. ગામની બહાર જવા તેઓ મજબૂર થયા. News18 પર દરિયાના આકાશથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. પ્રોટેક્શન વોલ માટે ગ્રામજનો છેલ્લા કેટલાય વર્ષોથી માંગ કરે છે. દરિયાના આકાશથી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. પાણીમાં દરિયાના પાણીમાં જે કરંટ જોવા મળી રહ્યું છે, ઊંચા મોજાઓ છોડી રહ્યા છે અને આ કરંટ વધતા આસપાસ જે વસે છે તે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી છે, કારણ કે પાણી ગામમાં પ્રવેશવાની સ્થિતિ ઊભી થઈ રહી છે. ત્યારે લોકો ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણી ન પ્રવેશે તેના માટે પાળો બાંધવાની માંગ કરી રહ્યા છે. News18 પર દરિયાના આકાશથી દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કાવેરી નદી પોતાની ભયજનક સપાટી પર છે. 19 ફૂટ વટાવાથી માત્ર 2 ફૂટ હાલ કાવેરી નદી દૂર છે. 17 ફૂટ ઉપર અત્યારે તે વહી રહી છે. પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 17 ફૂટ વટાવાથી માત્ર 5 ફૂટ દૂર છે. પૂર્ણા નદી હાલ 17 ફૂટ ઉપર વહી રહી છે. નવસારીમાં આજે માહોલ જોવા મળી રહ્યો છે. અંબિકા, કાવેરી, પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. એક બાજુ દરિયાના કરંટના જે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને બીજી બાજુ આ નદીઓ ગાંડીતૂર બની છે. લગભગ તમામ નદીઓ ભયજનક સપાટીથી નજીક છે.
સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.